સુરત જિલ્લા ગ્રામ્ય એસવી પોલીસે કામરેજ તાલુકાના સેવણી અને કોળી ભરથાણા ગામેથી વિદેશી દારૂના જથ્થા સહિત કુલ 5.18 લાખની કિંમતના મુદ્દામાલ સાથે એક આરોપીની ઝડપી, કુલ 4ને વોન્ટેડ જાહેર કર્યા હતા. સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસ તેમજ પેરલ ફ્લો સ્કોડને મળેલી સંયુક્ત બાતમીના આધારે સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસે કામરેજ તાલુકાના સેવણી ગામ તેમજ કોળી ભરથાણા ગામે રેડ કરી હતી, જેમાં સેવણી ગામે આવેલા હોસ્પિટલ ફળિયામાં રહેતી મધુબેન ગુણવંતભાઈ રાઠોડ નામની મહિલાને 250 નંગ વિદેશી દારૂની બોટલ કિંમત ₹33,000ની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે તેમજ કામરેજ તાલુકાના કોળી ભરથાણા ગામના મોટા મંદિર પાસે આવેલા ખેતરની બંગલી પાસેથી વિદેશી દારૂની 719 નંગ બોટલ કિંમત ₹1.75 લાખ તેમજ રેનોલ્ડ ક્વિડ ગાડી નંબર GJ 2648 જેની કિંમત ₹3 લાખ તેમજ એક મોબાઈલની કિંમત ₹10,000 મળી કુલ ₹4.85 લાખના મુદ્દામાલ સાથે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કોળી ભરથાણા ગામે આવેલી હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા દલસુખભાઈ ઉર્ફે ભાણો ઉર્ફે કાલીશ ભરતભાઈ પટેલ ઉંમર વર્ષ 32ની અટક કરી હતી, જ્યારે એક આશીષ ભરતભાઈ પટેલ ભરતભાઈ બાલુભાઈ પટેલ બંને રહેવાસી હનુમાન ટેકરી કોળી ભરથાણાના છે અને વિદેશી દારૂનો જથ્થો પૂરો પાડનાર ગોવિંદભાઈ ભરવાડ રહેવાસી સોનગઢ સહિત 3 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આમ સુરત જિલ્લા એલસીબી પોલીસ દ્વારા કામરેજ તાલુકાના ગામડામાંથી વિદેશી દારૂના જથ્થા સહિત અન્ય મળી કુલ 5.18 લાખની કિંમતના મુદ્દામાલ સહિત 2 આરોપીની અટક કરી કુલ 4 આરોપીને વોન્ટેડ જાહેર કરાયા હતા. કૃષ્ણા સોની, ઇન્ટ્યુ ન્યૂઝ.